अध्यक्ष भाई श्री वजूभाई वाला, मारा साथी मंत्री सहकारी आगेवान भाई श्री शंकरभाई चौधरी, रिजर्व बैंक माथी पधारेला श्री विश्वनाथन जी, एज रीते वीएस दास, गुजरात अर्बन बैंक फेडरेशन ना चेयरमैन भाई श्री जितेंद्र भाई, एडीसी बैंक ना चेयरमैन भाई श्री अजय भाई, प्रादेशिक नियामक श्री शाहू जी, श्री मुकुंद जी, राकेश कुमार जी, श्री नवलावाला जी, उपस्थित सौ सहकारी आगेवानों, भाइयों ने बहनों, छेल्ला 16 वर्ष थी गुजरात सरकार में विविध विभागों में संभाळ्या छे सहकार सिवाय अने जारे पण कोई आगेवान गुजरात माथी मारी पासे आवे बैंक नो प्रश्न या तो कोई नो प्रश्न लईने आवे त्यारे हूँ एमने हाथ जोड़ीने कहती हती कि आ मारू काम नथी, शंकर भाई पासे जाओ, ए बधा सोल्यूशन लई आवशे। आम कहेवाय सहकार, પણ આટી ઘૂંટી એની અંદર પણ એટલી જ છે મિત્રો છે, અને એટલા માટે હું આજ સુધીમાં કોઈ સહકારી ક્ષેત્રના આવા વર્કશોપમાં યા સેમિનારમાં ક્યાંય ગઈ નથી, આ પહેલી વાર આ વર્કશોપની અંદર હું આવી છું મિત્રો, પરંતુ જે સહકાર સેતુ 2014 એક અમરેલા નીચે ગુજરાતની તમામ બેંકો આવી રહી છે, કોઓપરેટિવ બેંકો, અર્બન બેંકો, ડેરીઓ, આ બધું જ જ્યારે એક છત્ર નીચે એકબીજાને મદદરૂપ થવા માટે, નબળી પડતી બેંકોને સહકાર કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ પણ નાની નાની બેંકો કેવી રીતે કરી શકે એમને મદદરૂપ થવા માટે આપે જે પ્રયાસ આદર્યો છે અને રિઝર્વ બેંકે એમાં આગેવાની લીધી છે, પહેલ કરી છે, અને અહીંની તમામ બેંકોના ચેરમેનશ્રીઓ એમને સહકાર કર્યો છે, એટલા માટે હું બધાઓને આ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન આપું છું મિત્રો. જે જરૂરી હતું એ ઘણા વર્ષો પછી થઈ રહ્યું છે, અને એટલા માટે આમાં ઝડપથી આગળ વધાય એના માટેનો પ્રયાસ કરવો જોઈએ. મને બહુ બેંકોના અનુભવો નથી, પરંતુ એટલા અનુભવો ચોક્કસ છે કે જ્યારે અમારી મહિલાઓ બેંકોમાં કોઈ 5,000-10,000 રૂપિયાની લોન લેવા માટે જાય, ત્યારે એની પાસે આધાર પુરાવા માંગતા, તમારા નામે મકાન છે, તમારા નામે ઘર છે, તમારા નામે ક્યાંક જમીન છે, અને સ્વાભાવિક હતું મિત્રો, પણ સમાજની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને કારણે કોઈ મહિલાના નામે ભાગ્યે જ કોઈ સંપત્તિ હોય, અને એટલે કોઈ વિધવા બેન બની હોય, નાનું સરખું પશુ જોઈતું હોય, થોડા પૈસા મળી જાય તો એકાદ એકર જમીન હોય, અડધો એકર જમીન હોય, તેમાંથી ક્યાંક ખાતર મળી જાય, ક્યાંક ફલાણું મળી જાય તો હું મારા કુટુંબને આગળ વધારી શકું, પણ એવું બનતું નહોતું મિત્રો. પરંતુ એમાંથી માર્ગ કાઢ્યો, અને માર્ગ કાઢ્યો આજે જે આખા દેશની ચિંતા કરી રહ્યા છે નરેન્દ્રભાઈ મોદી મિત્રો. અમે બહેનોને આવા બેંક તરફથી આવી લોન વગેરે પ્રાપ્ત થાય, કારણ જે રાજ્યની અંદર મહિલાઓની શક્તિ છે એ ગુજરાતના વિકાસની અંદર ન જોડો તો ગુજરાતનો વિકાસ ઝડપથી આગળ ન વધી શકે મિત્રો, અને એટલા માટે ગુજરાતના વિકાસમાં મહિલાઓની શક્તિ પણ જોડાવી જોઈએ, અને એટલે રાજ્યની અંદર 2,00,000 કરતા વધારે સખી મંડળો રાજ્ય સરકારે બનાવ્યા મિત્રો.
બહેનોએ પોતે બચત કરવા માંડી ને બચત તમારી બેંકમાં આવવા માંડી અને એ બેંકમાં જે બચત આવી એને કારણે બહેનોને પણ નાની મોટી રોજગારી માટે માઇક્રો ફાઇનાન્સ થવા માંડી. એના પહેલા સરકારે પણ વિચાર કર્યો કે બહેનોના નામે પણ સંપત્તિ થાય કે જેથી કરીને બેન્કિંગ સિસ્ટમની અંદર એમને તકલીફ ન પડે. અને એટલે આજથી 4 વર્ષ ઉપર બહેનો માટે એક મહત્વનો ઐતિહાસિક નિર્ણય રાજ્ય સરકારે લીધો કે જો કોઈ પરિવાર મહિલાઓના નામે સંપત્તિ ખરીદે, સંપત્તિ ખરીદે, કારખાનું બનાવે, મકાન લે, ગાડી લે, જમીન લે અને માત્ર ને માત્ર મહિલાના નામે લે, તો એના દસ્તાવેજની અંદર જે રજીસ્ટ્રેશન કરવું પડે છે, રજીસ્ટ્રેશન ફી રાજ્ય સરકાર માફ કરી દેશે મિત્રો. અને એને કારણે આજે ગુજરાતમાં 15 લાખ કરતા વધારે મહિલાઓ સંપત્તિવાન બની છે મિત્રો, એમના નામે સંપત્તિ થઈ છે. અને રાજ્ય સરકારની તિજોરીમાં 262 કરોડ રૂપિયા ઓછા આવ્યા છે, પરંતુ અમે એમ માનીએ છીએ કે એ 262 કરોડ રૂપિયા બહેનોની પાસે રહ્યા છે અને બહેનો એના લીધે આગળ વધી રહી છે. આ પ્રશ્ન ધીરે ધીરે અમે ઉકેલી રહ્યા છીએ મિત્રો, તમને તકલીફ ન પડે, બહેનોને તકલીફ ન પડે, બહેનોના નામે સંપત્તિ થાય, તમને આધાર પુરાવા આપે અને બેંકની લોન લઈને બહેનો આગળ વધી આવે છે. રાજ્યની અંદર લગભગ 2.25 લાખ જેટલા સખી મંડળો બનાવવામાં આવ્યા અને આ 2.25 લાખ સખી મંડળોમાં લગભગ આશરે 10-12 બહેનોને તમે ગણો તો 25-30 લાખ બહેનો આ ક્ષેત્ર સાથે જોડાઈ ગઈ છે. અને આ બહેનોને તમારી બેંકો તરફથી એમને લોન પ્રાપ્ત થઈ રહી છે. બહેનોની પોતાની બચત અને આપ સાથે સહકારી બેંકોએ આપેલી મદદ લોન, આ ટોટલ આંકડો 1700 કરોડ રૂપિયા થવા જાય છે. અને આ 1700 કરોડ રૂપિયાનો વહીવટ ગુજરાતની નારી અભણ ને ઓછું ભણેલી બહેનો કરી રહી છે. અને આપના પાસેથી જે લોન લીધી છે એ 100 એ 100% તમારા ત્યાં હપ્તા દ્વારા ભરી રહી છે બહેનો. ઘણા આગેવાનો મળતા હોય છે અને આનંદ વ્યક્ત કરતા હોય છે કે અમે પુરુષોને લોન આપતાના ત્યારે 50% વાપસ નહોતી આવતી. એવું છે આજે મહિલાઓને અપાયેલી લોન એ રાજ્ય સરકારે જે પ્રયાસ કર્યો છે એને કારણે 100% લોન એ તમારી બેંકોની અંદર પરત આવે છે મિત્રો. અને એટલા માટે આ પ્રસંગે જે જે બેંકોએ બહેનોને આ રીતે મદદ કરી રહ્યા છે માઇક્રો ફાઇનાન્સ દ્વારા, તો હું તમારો પણ આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન આપું છું કે રાજ્ય સરકારે જ્યારે સખી મંડળોના માધ્યમ દ્વારા જે બેંક લોન એમને અપાઈ રહી છે એમાં પણ આપણા નરેન્દ્રભાઈ મોદીએ 5% વ્યાજ ઓછું લેવામાં આવશે અને જે વ્યાજ થશે તે રાજ્ય સરકાર સીધું જ બેંકોને આપશે એનો નિર્ણય પણ રાજ્ય સરકારે કર્યો છે નારી શક્તિને આગળ લાવવા માટે. મિત્રો, છેલ્લા 15-20 દિવસથી ગુજરાતમાં કૃષિ મેળો અને પશુ સારવાર મેળાઓનું આયોજન થયું છે. આ પ્રસંગે જ્યારે આપ સૌ અહીં આવ્યા છો ત્યારે અને મને ખાસ કરીને શંકરભાઈએ પણ કહ્યું કે આપણે આવું કંઈક વિચાર કરવો જોઈએ. એવું ધીરે ધીરે કરીને 14,000 કરોડના કૃષિ ઉત્પાદનમાંથી 1.11 લાખ કરોડ જેટલું કૃષિ ઉત્પાદન ગુજરાતની અંદર થયું છે મિત્રો. આ કૃષિ ક્ષેત્રે કામ કરતા કિસાનોનો પરસેવો રંગ લાવ્યો છે. પણ પ્રશ્ન એ ઊભો થયો છે, અમે ગામડામાં જઈએ છીએ એટલે ખેડૂતો કહેતા હોય છે, બેન પાણી મળ્યું, વીજળી મળી, ખાતર મળ્યું, બીજ મળ્યું, સંશોધન વાળું બીજ મળ્યું, પહેલા અમે અમારા ખેતરમાંથી 1 વીઘામાંથી આટલા મણ ઘઉં પકવતા હતા પણ હવે એની અંદરથી 3 ગણો વધારો થયો છે અને જે ઘઉં પાક્યા છે એ ઘઉં હવે મારા ઘરમાં રહી શકે એવી સ્થિતિ નથી અને એટલા માટે ઓછા ભાવે પણ મારે બજારમાં વેચી મારવા પડે છે અને એટલા માટે ખેડૂતોને ખેતી ન પોષાય સ્વાભાવિક છે મિત્રો. અને એટલે જરૂરી બન્યું છે ગોડાઉન બનાવવાના.
राज्य सरकार तो एनी व्यवस्थाओ करवानी छे। खेडूतनो घर एवुं कंई मोटुं नथी होतुं, नाना ना सीमांत खेडूतो पण हवे आ दिशानी अंदर खूब आगळ वध्या छे। तो मारी अपील छे आप सौने मित्रों, जे खेडूत पोते ज्यारे आटलुं बधुं उत्पादन करे छे अने एने एक बे महिना संघर्षवुं छे ने ज्यारे भाव થોડાક વધે ત્યારે એ વેચે તો એ બે પાંદડે થાય, અને એટલા માટે નાના નાના ગોડાઉન બનાવવા માટે જો આપની બેંકો તરફથી એમને લોન પ્રાપ્ત થાય, ઓછા વ્યાજે લોન પ્રાપ્ત થાય, તો હું માનું છું કે ખેડૂત પોતે પણ સદ્ધર બનશે। આ અમારી તમારી પાસેની એક લાગણી હું વ્યક્ત કરું છું કે કેવી રીતે મદદરૂપ થઈ શકાય ખેડૂતોને આ ગોડાઉનો વગેરે બનાવવામાં। મિત્રો મારું તો કામ જ આ છે ભાઈ, કે તમે સરકારને મદદ કેવી રીતે કરો, તમે સરકારની મદદ લો તો સરકારે તમારી પાસે મદદ તો માંગે જ ને ભાઈ, આટલું તો કરી આપો એવું છે। બીજો એક મહત્વનો પ્રશ્ન છે મિત્રો, ગ્રામીણ ગોડાઉન બનાવવા માટેની મેં વાત તમારી સામે કરી છે, ડ્રીપ ઇરિગેશન। ગુજરાતમાં અત્યાર સુધીમાં 9 લાખ હેક્ટર જમીનમાં ડ્રીપ ઇરિગેશન થયું છે, અને હવે નર્મદા ડેમના દરવાજા જોત જોતામાં મૂકવાની મંજૂરી મળશે, કારણ કે આપણા જ વડાપ્રધાન બનીને નરેન્દ્રભાઈ દિલ્હી ગયા છે। છેલ્લા 5 વર્ષથી ભૂતપૂર્વ સરકારની પાસે આપણે આ માંગણીઓ કરતા હતા, પરંતુ કોઈ ને કોઈ કારણોવશાત, માત્ર પોલિટિકલ કારણોવશાત આપણને આની મંજૂરી નહોતી મળતી, પણ હવે મંજૂરી મળશે અને એટલે નર્મદા ડેમના ગેટ મુકાશે। મુકાવાને કારણે આપણે જે અત્યારે નહેરો કેનાલોનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે ત્યાં સુધી પાણી પહોંચશે। હવે આ પાણીને બચાવવાની જરૂરિયાત છે, અને પાણીને બચાવવું હશે તો ડ્રીપ ઇરિગેશન જોઈશે જ, અને આ ડ્રીપ ઇરિગેશન માટે અમારા કેટલાક એપીએમસીએ ખેડૂતોને સહાયરૂપ થવા માટે 10%, 5%, રાજ્ય સરકાર તો મોટી સબસિડી આપે છે ડ્રીપ ઇરિગેશન જે કરે એને, અને કરોડો રૂપિયા આપણે ખર્ચ કરી રહ્યા છે, કારણ બીજી બાજુએ પાણી આપણે બચાવવું છે, વીજળી પણ બચાવવી છે, અને પ્રેશરથી પાણી જાય એના માટે આપણે પ્રયાસો કરી રહ્યા છે। તો આ ડ્રીપ ઇરિગેશનની અંદર પણ સહકારી ક્ષેત્ર કેવી રીતે ખેડૂતોને મદદરૂપ થઈ શકે, મોટા ખેડૂતોને આપણે મદદ નથી કરવી, નાના નાના સીમાંત ખેડૂતોને મદદ કરવી છે। ક્યાંક વિધવા બહેનો છે મિત્રો, વિધવા થયા પછી પરિવાર જો એને કાંઈ પણ ન આપતું હોય ત્યારે એ બહેન પોતાનું જીવન કેવી રીતે નિભાવી શકે, પોતાના બાળકોને મોટા કેવી રીતે કરી શકે, પરે સાહસ કરવામાં તૈયાર છે મિત્રો, પરિશ્રમ કરવા તૈયાર છે, અને એટલે આવી કોઈ ને કોઈ વિધવા બહેનોને જ્યારે સમાજ મદદ કરી રહ્યો છે ત્યારે એમને આપણે આપણી સહકારી ક્ષેત્ર દ્વારા કેવી રીતે મદદરૂપ થઈ શકીએ એનો પણ વિચાર કરવો જોઈએ। અમારા આ કૃષિ મેળાની અંદર હું આપ સૌને પણ વિનંતી કરું છું મિત્રો, હવે તો કૃષિ મેળો પૂરો થઈ ગયો છે, પરંતુ આપ બધાએ જો આ પશુપાલન રાજ્ય સરકાર જે કરી રહી છે, પશુઓના ઓપરેશનો કરી રહી છે, દાંતના ઓપરેશનો થઈ રહ્યા છે, આંખના ઓપરેશનો થઈ રહ્યા છે, અનેક પ્રકારના ઓપરેશનો લેટેસ્ટ પદ્ધતિથી જ્યારે થઈ રહ્યા છે ત્યારે આ પશુઓને બચાવવા માટે જે રાજ્ય સરકારનો ભગીરથ પ્રયાસ છે એની બાબત હજુ ખેડૂતના ઘર સુધી પહોંચી નથી। ગઈકાલે હું વ્યારામાં પશુ મેળાનો અમે વિઝિટ લેતા હતા, હું ઉદાહરણ એટલા માટે આપું છું કે તમે આમાં કંઈક કરી શકો। એક ભેંસ ગળામાં 10 કિલોની ગાંઠ, ચારો ખાઈ ન શકે, ઊંચું જોઈ ન શકે, સતત નીચું ને નીચું ચાલી ન શકે, અને એવી ભેંસ લઈને ખેડૂત ત્યાં આવ્યા હતા। મેં એમને પૂછ્યું કે આવડી મોટી ગાંઠ, 10 કિલોથી પણ વધારે મોટી ગાંઠ થઈ ત્યાં સુધી તમને ખબર નહીં પડી કે રાજ્ય સરકાર એક પણ રૂપિયો લીધા વગર આનો ઓપરેશનો કરે છે? તેમણે મને ના પાડી કે મને બેન ખબર જ નથી કે રાજ્ય સરકાર પશુઓના વિના મૂલ્યે ઓપરેશનો કરે છે, અને જ્યાં સુધી એ સ્વસ્થ બને ત્યાં સુધી
तमाम खर्च राज्य सरकार भोगवी रही है मित्रों, राज्य सरकार को मने लागे छे के तमारा माथी केटला जाने छे मने खबर नथी। आवुं एक भैंस आपणे जे बधुं बहार फेंकी दईए छीए ने, अने आजे पेपर मां पण ए घटना छे, एक भैंसनी नीचे आम आम बधा फेरवता हता, एटले मैं पूछ्युं के तमे शुं करो छो नीचे आम फेरवो छो, एटले तारे एमने एम कह्युं के आ पशु अठवाडियाथी अनाज नहोतुं खातुं, धान एटले चारो नथी खातुं, एटले अहीं लई आव्या तो एना पेटनी अंदर लोखंडना स्क्रू ने लोखंडनी नाना ना टुकड़ा एना पेटनी अंदर छे। ए अमे शोधीए छीए के एना पेटमां जठरना कया भागमां आ पड़ेला छे। तो पशुओने चार जठर होय छे, चार भाग होय छे जठरना, एमां बीजा भागनी अंदर आ लोखंडना टुकड़ाओ अमने बताव्या। मित्रो आपणे जे बधुं बहार फेंकी दईए छीए એની અંદર આ લોખંડના ટુકડાઓ આવા પશુઓ ખાઈ જાય છે, અને પશુઓ જ્યારે મોતને ભેટે છે, પરંતુ હવે આપણે મોતને નથી ભેટવા દેતા, એવા પશુઓની સારવાર પણ રાજ્ય સરકાર કરી રહી છે મિત્રો। અને એટલા માટે જ્યારે ગઈકાલે તો મેં મારી મિટિંગની અંદર કહ્યું કે કેવી રીતે પ્રચાર પ્રસાર કરવો જોઈએ અને ઘર ઘર સુધી પશુપાલકો સુધી આ બધી બાબત પહોંચાડવી જોઈએ, તો હું આપની પાસે અપેક્ષા રાખું છું કે આપ બધા જ્યારે ડેરીનું કામ કરી રહ્યા છો, આપ બધા પશુપાલકોને લોન વગેરે આપી રહ્યા છો, તો શું તમારા ઓફિસોની અંદર અહીંયા તો જ્યાં ડેરી હોય ત્યાં આના નાના નાના પેમ્ફલેટો તૈયાર કરીને જે લોકો આવે એમના હાથમાં આપી શકો ખરા કે ભાઈ આ રાજ્ય સરકાર આ પશુ મેળાની અંદર યા તો જ્યાં સારવાર કેન્દ્રો છે એની અંદર મફતમાં ઓપરેશનો થાય છે, તો કદાચ ઘણા બધા જે લોકો જાણતા નથી એ લોકો સુધી પહોંચી શકે। આમાં કરવાનું કશું જ નથી ભાઈ, માત્ર પેમ્ફલેટ તૈયાર કરવાના છે, જે પશુનું ઓપરેશન થયું એ પહેલાં કેવું હતું ને હવે કેવું છે એ દિશા બતાવવાની છે, પહેલાં આવા હતા અને ઓપરેશન કર્યા પછી આ પશુ આવું થયું છે। સો આની અંદર આપણે કઈ રીતે મદદ કરી શકીએ, અમારા બધા જ સહકારી આગેવાનો અહીં બેઠા છે, માત્ર રૂપિયાની લેવડ દેવડ ન કરતા લોન આપીએ અને લોન પરત આવે એની ચિંતા આપણે કરીએ છીએ, પરંતુ પશુ સાજું છે કે નહીં, પશુને કાંઈ તકલીફ પડી છે કે નહીં, અને તમે જે પશુ ખરીદવા માટે લોન આપો છો તો ચિંતા આપણે પણ કરવી જોઈએ કે તમારું પશુ સ્વસ્થ તો છે ને। રાજ્ય સરકારે હમણાં આ જ પશુ મેળાની અંદર બે ટેકનોલોજીની શરૂઆત કરી છે, જેમાં આપ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છો બેંકોમાં, એમ ખેડૂતને પણ વિશ્વના બજારોની અંદર પોતાનો પાક, પોતાના ફૂલો, પોતાની સબ્જી શાકભાજી કઠોળનું ઉત્પાદન આ બધું વિશ્વના બજારોની અંદર વેચી શકે અને કિસાન પોતે જ વેપારી બની શકે। વચ્ચે કોઈ આવા આવે નહીં, સસ્તું ખરીદવાનું મોંઘું વેચી દેવાનું, અને પરિશ્રમ કર્યો હોય કિસાને મલાઈ ખાઈ જાય વચેટીયો મિત્રો। અને એટલા માટે આ વખતે આઈ કિસાન પોર્ટલ અને આઈ કિસાન એપ્સ આ બે ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે, કિસાનો એની સાથે જોડાઈ રહ્યા છે અને એમાં બધા તમામ વિગતો એની અંદર મૂકેલી છે। જેમની પાસે સ્માર્ટ મોબાઈલ હશે એ બધા જ પોતાના મોબાઈલની અંદર ઘર બેઠા ખેતરમાં બેઠા એ પોતે જે પકવ્યું છે અથવા હવે પછી એને પકવવું છે તો કોની સાથે કોન્ટ્રાક્ટ કરી શકશે, કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ કરી શકશે। બનાસકાંઠા આપણા બેઠા છે આપણા શંકરભાઈ, હું અભિનંદન આપીશ બનાસકાંઠાના આગેવાનોને અને બનાસકાંઠાના કિસાનોને કે વિશ્વના બજાર સાથે જોડાયા છે, કંપનીઓ આવે છે સો એમની સાથે બેસે છે, બીજ આપે છે, શીખવાડે છે કે શું કરવાનું છે અને જે કઈ ઉત્પાદન થશે એ અમે આટલા પૈસા આપીને અમે લઈ જઈશું એવા કોન્ટ્રાક્ટ કરતો હવે ખેડૂત બન્યો છે। અને એટલા માટે નાનો નાનો ખેડૂત પણ આ મોબાઈલનો ઉપયોગ કરીને આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ વિશ્વના બજારો સાથે અને જ્યારે જ્યારે પણ ખેતરની અંદર પોતાનો પાક ઊભો હોય અને કોઈ પણ રોગચાળો શરૂ થાય તો ક્યાંય જવાની જરૂર નથી, કોઈ લેબમાં જવાની જરૂર નથી, કોઈ કૃષિ વૈજ્ઞાનિક પાસે જવાની જરૂર નથી, માત્ર પોતાનો મોબાઈલ ઓપન કરે અને દરેક દરેક શાકભાજી દરેક ફ્રૂટ્સ એ બધાની અંદર કયા પ્રકારનો રોગ ક્યારે આવશે એના માટે તમે શું કરી શકશો, તમને કેવી રીતે ખબર પડશે એ બધું જ
आई किसान पोर्टल अंदर मुकवामां आव्युं छे मित्रों, एटले पोते घरे बेसीने ખેતરમાં ઉભા ઉભા પણ પોતાના ખેતરની અંદર લાગુ પડેલો રોગ અને એનું નિદાન એ ત્યાં ઉભો રહીને કરી શકશે. કઈ દવા વાપરવાની, કેટલી વાપરવાની, એ બધું જ આની અંદર વ્યવસ્થિત મૂકવામાં આવ્યું છે મિત્રો. આ ટેકનોલોજીનો ઉપર રાજ્ય સરકારે કર્યો છે મિત્રો. હમણાં વીમા યોજનાનું લોન્ચિંગ થયું મિત્રો. કઈ સ્વાસ્થ્ય વીમા યોજના, જ્યોતિર્મય વીમા યોજના, અને એમાં સ્વાસ્થ્ય વીમા યોજના છે મિત્રો. અને તો બધા અધિકારીઓ અહીં બેઠા છે મિત્રો. હું જ્યારે શિક્ષણ મંત્રી હતી ત્યારે બાળકોના અકસ્માત કોઈ પણ જિલ્લા, કોઈ પણ એટલે ગુજરાતના કોઈ પણ સ્થાન ઉપર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને કોલેજની અંદર અભ્યાસ કરતા કોઈ પણ વિદ્યાર્થીનું અકસ્માતની અંદર મૃત્યુ થાય ત્યારે રાજ્ય સરકાર એ પરિવારને 50,000ની વીમા યોજના અને 1,00,000 રૂપિયાની વીમા યોજના ઉતારી અને એમની સાથે કરારો કર્યા મિત્રો. આ વીમા યોજના જ્યારે શરૂ થઈ છે ત્યારે મારે કહેવું છે, રાજ્ય સરકારે પણ લગભગ 75% ગુજરાતની વસ્તીને વીમા યોજનામાં આવરી લીધી છે મિત્રો, વીમા યોજનાની અંદર આવરી લીધી છે. પરંતુ વીમો લેવા માટે જે વ્યક્તિઓ જાય છે એને એટલા બધા પુરાવા આપવા પડે છે. આપ વિચાર કરો, 5 વર્ષનો એક ફૂલ જેવો કોમળ બાળક અકસ્માતની અંદર મૃત્યુ પામે અને પછી આપણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ એનો માગીએ તો કોઈ પરિવાર પોસ્ટમોર્ટમ ન જ કરાવે છે, કારણ કે નાનું ફૂલ જેવા બાળકને આ ચીરતા હોય ને કોઈને પસંદ નથી મિત્રો. અને એટલે આપણે આપી નથી શકતા, કારણ પોસ્ટમોર્ટમ ત્યાં થતું નથી, એવું છે, પરિવાર કરવા નથી દેતું, અને એટલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ ન મળે ને બધું બધું હોય તેમ છતાં વીમો પાકતો નથી, એવું છે, વીમો નથી આપવામાં આવતો. હું વીમાના અધિકારીઓ જ્યારે અહીં બેઠા છે ત્યારે હું એમને વિનંતી કરું છું ભાઈ કે સરળતા કેવી રીતે થઈ શકે, સરળતા કેવી રીતે થઈ શકે. અકસ્માત થયો છે, રોડ ઉપર એનું શબ પડ્યું છે, બીજા બધા પુરાવા છે એની પાસે, ઓનલાઈન કરો ભાઈ, અને ઓછામાં ઓછા પુરાવા આપવા પડે એ માટેની મહેનત કરવી પડે મિત્રો. અને ઘણી બધી બાબતો તો આપણા કોમ્પ્યુટરાઇઝની અંદર છે, તમે કોમ્પ્યુટર રાજ્ય સરકારના ઓપન કરશો તો એની અંદર ઘણી બધી માહિતીઓ આપી દીધેલી છે. શું કેટલીક માહિતી સીધું સરકારનું ઓથેન્ટિક છે બધું જ, તો ઓથેન્ટિક જ્યારે હોય ત્યારે એનો ઉપયોગ પણ આપણે કરવો જોઈએ. અને વીમા યોજનામાં 80% કરતાં પણ વધારે સફળતા પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવાની આવશ્યકતાઓ છે મિત્રો. આ મને સીધો અનુભવ છે. હું જ્યારે જ્યારે પણ ગુજરાતનો પ્રવાસ કરતી હતી ત્યારે જિલ્લાની અંદર વીમા યોજનાના અધિકારીઓને મારી સમક્ષ હું બોલાવતી હતી, અધિકારીઓને બોલાવતી હતી, અને ક્યાં પ્રશ્નો અટવાયેલા પડ્યા છે એ અમે જોતા હતા, અને અંતે એમાંથી કોઈને કોઈ સારું પરિણામ આવતું હતું મિત્રો. અને એટલા માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ પણ જે જેટલી વીમા યોજનાઓ છે બધાઓનું 2 મહિને 4 મહિને પણ એમને નજર નીચે બધું આવવું જોઈએ મિત્રો, નીચેના ઉપર છોડી નહીં દેવું જોઈએ. એટલે આજે સારું છે કે નવી એક યોજના શરૂ થઈ રહી છે, એમાં એમના શું પુરાવા છે મને ખબર નથી, પરંતુ સરળીકરણ થાય, ટેકનોલોજીનો ઉપયોગ થાય એના માટેનો જરૂર પ્રયાસ કરવો જોઈએ. કારણ કે રાજ્ય સરકારના 75% વસ્તીનો વીમો ઉતરાવ્યો હોય અને એને વધુમાં વધુ લાભ મળે એ તરફ આપણે વિચાર કરવો જોઈએ, એટલી મારી આપ સૌને વિનંતી છે. કિસાનો માટે ઘણું બધું કામ મહેસૂલ વિભાગ તરફથી થઈ રહ્યું છે, એનું હું અહીં વર્ણન કરવા નથી માગતી, પણ જ્યારે સહકારી ક્ષેત્રના સૌ આગેવાનો અહીં એકત્ર થયા છે ત્યારે ખેડૂત, ખેડૂત મહિલા, એનું ખેતર, એની ગાય, એની ભેંસ, એને જોઈતી લોન, એને જોઈતું બીજ, એને જોઈતું ખાતર, આ બધું સમયસર પ્રાપ્ત થાય એના માટે સહકારી આગેવાનોએ કાળજી લેવાની આવશ્યકતા છે મિત્રો. આજે આપ બધા એક સેતુ નીચે આવી રહ્યા છો, સહકાર સેતુ, એ સાચા અર્થની અંદર સફળતાને વરે એવી અમે બધા શુભેચ્છાઓ પાઠવીએ છીએ.
रिजर्व बैंक ना जारे बड़ा वरिष्ठ आगेवानो अधिकारियों जारे बैठा से त्यारे मारी पण एमने विनंती छे कि आ दिशानी अंदर आप आगळ वधशो तो मने लागे छे कि गुजरात नो खेडूत अने गुजरात नो विकास जे हरणफाळ भरी रह्यो छे एनी अंदर आपणे बधा सहयोगी बनशुं एवुं छे। मारा खेडूत ने खेडूत महिलाओं ने आ बधुं काम करवामां ओछामां ओछी तकलीफ पड़े पछी एने लोन लेवानी होय खातर लेवानुं होय जे कंई करवानुं होय एमां ओछामां ओछी एने तकलीफ पड़े ए दिशामां वरिष्ठ आगेवानो जरूर बेसे। तकलीफ केवी होय छे मात्र एक ज उदाहरण आपने आप्युं छे, कोई मोटा प्रश्न नथी होता मित्र। गई काले एक चर्चा में एक जगह मीटिंग चालती थी एनी अंदर अमारा कार्यकर्ताओं मने एवं कहू के आ पानी पुरवठानी योजना तैयार थई गई छे परंतु वीज कनेक्शन मळतुं नथी अने एटला माटे पानीनो पुरवठो अमने मळतो नथी। प्रश्न आटलो ज हतो। मैं मारा अधिकारी ने पूछू के भाई आ जीईबी नु कनेक्शन केम नथी आपता, छ महीना थई गया। तो जीईबी ना अधिकारी मने एटलू कह्यू के बेन आप आटलू कराओ। मैं कहूँ शू करावानू छे? तो जे दिवसे जे योजना बने पछी एनो टेन्डर बहार पड़े, टेन्डर पास थाय अने टेन्डर नो ऑर्डर ज्यारे मळे एज वखते अमने ए ऑर्डर मळी जाय तो अमे एमनुं काम अहीं शुरू थाय त्यां ज अमारी लाइनो नंखावानी शुरुआत थई जाय। तो एक बाजु योजना पूरी थाय बीजी बाजुए कनेक्शन पण मळी जाय अने काम तरत ज पाणी पण मळी जाय। हवे योजना पूरी थई जाय त्यार पछी जीबीना लखे कि हवे अमारी आ योजना पूरी थई गई छे એટલે હવે તમે જીઈબીનું કનેક્શન આપો તો એને તો 5 કિલોમીટર દૂરથી લાવવું પડતું હશે। કામ આટલું જ હોય છે ભાઈ, અને એટલે મેં જે સરળતાની વાત કરી છે એમાં આ જ સરળતા છે અને એ સહકારી આગેવાનો સાથે મળીને કરશે એવી મને પૂરી ખાતરી છે। ટેકનોલોજીનો વધુમાં વધુ જેમ વજુભાઈએ કહ્યું કે ભાઈ ચેક ભરવા માટે તમારે ત્યાં શું કામ આવવું પડે, આ ટેકનોલોજીનો ઉપયોગ કરો ત્યાં ચેક થાય ને એને એસએમએસથી ખબર પડી જાય કે તમારો ચેક ક્લિયર થઈ ગયો છે અને તમારા ખાતામાં હવે આટલા રૂપિયા આવી ગયા છે। તો મિત્રો વધારે તો હું આ ક્ષેત્રની કોઈ એવી તજજ્ઞ નથી કે જેથી કરીને હું કંઈક તમને માર્ગદર્શન કરી શકું, પણ અમને એક રાજ્ય સરકાર ચલાવવામાં જે તમારો સહકાર જોઈએ છે એની મેં તમારી સમક્ષ વાત કરી છે અને એ વાતમાં તમને તથ્ય લાગતું હોય તો જરૂર રાજ્ય સરકારને સહકારી તમે સહયોગી બનજો। અમારા બધા જ મિત્રો ઉપર બેઠેલા છે એમને પણ આ બાબતની ખબર છે તો સાથે મળીને કામ કરશું, જ્યાં પણ તમને મુશ્કેલીઓ પડશે ત્યાં રાજ્ય સરકાર તમારી સાથે છે, જરૂર મદદ કરશે। પરંતુ સહકારી બેંકો હવે નબળી ન જ પડવી જોઈએ, જેમ અમૂલ બ્રાન્ડ બન્યું છે એમ આ પણ એક બ્રાન્ડ બનવું જોઈએ, કોઓપરેટિવ બેંકો અને સહકારી ક્ષેત્ર પણ એક બ્રાન્ડ બનવું જોઈએ અને એના ઉપર એક ભરોસો પ્રજાનો આવવો જોઈએ કે મેં જે બેંકની અંદર મારા નાણાં મૂક્યા છે એ નાણાં હવે કદી પણ ડૂબશે નહીં, એટલો વિશ્વાસ તો તમારા તરફથી પ્રજાજનોને મળવો જોઈએ અને એ તમારા પોતાના પારદર્શકતા તમારી પ્રમાણિકતા ના ઉપર આધાર રહેશે। તો આપણે જે નાણાંનો વહીવટ કરીએ છીએ એના આપણે ટ્રસ્ટી છીએ, ભોગવવાવાળા નથી મિત્રો છે। એ મહેનત મજૂરી કરી પરસેવો પાડી પૈસા ભેગા કરે છે, એની બચત કરી અને બેંકની અંદર મૂકી છે અને એ બચતને જો આડીતેડી થઈ જાય તો સહકારી ક્ષેત્ર ઉપર કોઈ પણ વ્યક્તિનો ભરોસો નહીં રહે મિત્રો, જે ભૂતકાળમાં બન્યું છે તમે બધા એના સાક્ષી છો અને એટલા માટે એક ટ્રસ્ટીશીપની ભાવનાથી સહકારી બેંકો હોય કે કોઓપરેટિવ બેંકો હોય કે પછી પ્રાઇવેટ બેંકો હોય એ જ ધોરણે ચાલવી જોઈએ અને જનતાનો વિશ્વાસ વધશે તો સહકારી ક્ષેત્રની અંદર બચતનું કામ પણ લોકો વધારે કરશે મિત્રો છે। આજે સોનું શું કામ ખરીદે છે લોકો, એટલા માટે નહોતો ભરોસો ભાઈ, એના કરતાં સોનું કરી દો અને મૂકી રાખો। તો આ ભરોસો જ્યારે તમે બધા ઊભો કર્યો છે ત્યારે વધારે ને વધારે સહકારી ક્ષેત્ર એક બ્રાન્ડિંગ ઊભું કરે એ જ અભ્યર્થના સાથે આપ સૌએ અમારું સ્વાગત સન્માન કર્યું બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। શક્તિ સંવેદના